ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? આપણે ધોરણ 12 ની અંદર આપણું ચેપ્ટર નંબર 5મું ચાલે છે, કંપનીના સંચાલકો, એવું ચેપ્ટર છે. હવે આ પાર્ટ નંબર 13મો છે. તમને પણ એમ થશે કે બહુ લાંબુ ચેપ્ટર છે, પણ લાંબુ ચેપ્ટર એ છે અને સાથે સાથે ઘણી બધી વસ્તુ શીખવા લાયક પણ છે આ ચેપ્ટરમાં. તો અહીંયા આપણે વાત કરીએ કે મેનેજિંગ ડિરેક્ટર, એની લાયકાત અને ગેરલાયકાત. હવે આની પહેલાંના પોઈન્ટની અંદર ચેપ્ટર આપણે મીન્સ વિડીયોમાં આપણે વાત કરતા હતા કે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક, એના સંબંધિત આપણે એની વાતચીત કરી હતી. હવે તો કે ભાઈ, જે મેનેજિંગ ડિરેક્ટરને આપણે રાખવાના છે એની લાયકાતો કઈ કઈ હોય? તો એને રાખી શકાય, અને એવી કઈ ગેરલાયકાતો છે કે ત્યારે મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક ન કરી શકાય, એના વિશેની વાત કરીએ. તો કે મેનેજિંગ ડિરેક્ટરની લાયકાત અંગે કંપની ધારામાં ચોક્કસ ઉલ્લેખ નથી કે ભાઈ આટલી આટલી લાયકાતો હોવી જોઈએ. પરંતુ સામાન્ય રીતે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનારી વ્યક્તિ અનુભવી, કલ્પનાશીલ, જે તે ધંધા અંગે ટેકનિકલ જ્ઞાન ધરાવતું, વિષય નિષ્ણાંત, વિષમ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. જો અહીંયા એવું કહે છે કે ભાઈ, એને કોઈ પ્રકારનું એનું એવું નથી કીધું કે ભાઈ આટલું આટલું તો એની લાયકાત હોવી જોઈએ, પણ અમુક અમુક જે વસ્તુઓ છે, જેવી કે તો કે ભાઈ એની પાસે અનુભવ હોવો જોઈએ, કલ્પનાશીલ હોવા જોઈએ, વિચાર શક્તિ, વિચાર કરી શકે એવી વ્યક્તિ, પછી તો કે જે તે ધંધા અંગે એની પાસે ટેકનિકલ નોલેજ હોવું જરૂરી છે, પછી તો કે વિષય નિષ્ણાંત, દાખલા તરીકે સપોઝ એમ કહે કે એને કોઈ એક સબ્જેક્ટ છે તો એનો જે કોઈ પણ વિષય હોય એ વિષયમાં પોતે નિષ્ણાંત હોવા જોઈએ, પછી ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, ટેકનોલોજીનું પણ એને ખબર પડતી હોવી જોઈએ, વિષમ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં યોગ્ય રીતે એ લોકો નિર્ણય લઈ શકતા હોવા જોઈએ. કંપની ધારામાં તેની ગેરલાયકાતો નીચે મુજબ આપી છે. હવે જો લાયકાતોની અંદર તો એમ કીધું છે કે ભાઈ લાયકાતોમાં કોઈ એવી વસ્તુ નથી, પણ જે અમુક વસ્તુઓ હોવી જોઈએ એ બધી વસ્તુઓ માંગી છે. ત્યારે ગેરલાયકાતો જે છે એ આપી છે. કેવી? જે વ્યક્તિની નિમણૂક મેનેજિંગ ડિરેક્ટર તરીકે થવાની હોય તેની ઉંમર 21 વર્ષથી નીચે અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પહેલી ગેરલાયકાત શું કે ભાઈ, મેનેજિંગ ડિરેક્ટર 21 વર્ષથી નીચે ના હોવા જોઈએ, એટલે એની ઉંમર 21 વર્ષથી નીચે ન હોવી જોઈએ અને 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એટલે 21-70ની વચ્ચે. પહેલું. બીજું, તે વ્યક્તિ નાદાર ઠરાયેલી ન હોવી જોઈએ. આપણે આગળ વાત કરતા હતા, આગળ ખબર છે આપણા ઘણા બધા જગ્યાએ પોઈન્ટ આવ્યો છે નાદાર, અસ્થિર મગજનું. તો અદાલત દ્વારા અથવા તો કોઈ પણ રીતે એ વ્યક્તિ નાદાર ઠરાયેલી ન હોવી જોઈએ. નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારોને નાણાં ચૂકવેલ ન હોય તો તે નિમણૂક માટે ગેરલાયક ઠરે છે. હવે નિમણૂક પામનાર વ્યક્તિએ પોતાના લેણદારો, એટલે કે જે કોઈ પણ વ્યક્તિ નિમણૂક પામવા માટે છે, એટલે કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે, એને જો એના લેણદારો છે એને પૈસા નહીં ચૂકવા હોય તો પછી વ્યક્તિ ગેરલાયક થશે. ભારતમાં પ્રવર્તમાન જુદા જુદા કાયદા હેઠળ કોઈ પણ કાયદા અન્વયે આવી વ્યક્તિને અદાલતે ગુનેગાર ઠેરવેલી હોય અને 6 માસથી વધુ સમય માટે સજા કરેલી હોય તો તે નિમણૂક માટે ગેરલાયક થાય છે. જો કે જુદા જુદા પ્રકારના એના કાયદાઓ આવતા હોય છે. હવે એ પ્રમાણે જો એ વ્યક્તિ છે એને અદાલતે કોઈ પણ ગુનાની હેઠળ એને સજા આપી હોય છે, એને ગુનેગાર ઠેરવો હોય છે અને 6 માસથી વધુની જો એને સજા આપી હોય છે તો પછી વ્યક્તિ ચાલશે. તો અહીંયા ગેરલાયકાતો આપી છે, લાયકાતો ન થાય. અને લાયકાતોમાં આપણે જેમ વાત કરી, અનુભવી હોવા જોઈએ, કલ્પનાશીલ હોવા જોઈએ, ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ, વિષય નિષ્ણાંત હોવા જોઈએ, તો આ બધી વસ્તુ છે. અને સાથે સાથે શું કીધું? તો કે ભાઈ ગેરલાયકાતમાં કે 21-70 વર્ષની વચ્ચે એની ઉંમર હોવી જોઈએ, એનાથી વધારે નહીં ચાલે. પછી બીજું કીધું કે નાદાર ન હોવા જોઈએ. ત્રીજું કીધું કે એને ભાઈ કોઈ પાસેથી, એના લેણદારો પાસેથી પૈસા લીધા હોય તો એ પૈસા એને ચૂકતે કરેલા, એટલે કે જો ચૂકતા ન કર્યા હોય
તો પછી નિમણૂક ન થઈ શકે. અને ચોથું કીધું કે ભાઈ જુદા જુદા કાયદાઓ હેઠળ અદાલતે એને કોઈ ગુના માટે એટલે કે દોષી ન ઠેરવેલા હોય અને 6 માસથી વધુની જો સજા એને થઈ ગઈ હોય તો પછી વ્યક્તિની નિમણૂક આપણે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ન કરી શકીએ. તો અહીંયા આપણે વાત કરી કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર જે છે એની લાયકાતો અને એની ગેરલાયકાતો. તો અહીંયા આ મેનેજિંગ ડિરેક્ટર વાળો આ જે લાયકાત ગેરલાયકાત છે એ વાળો પોઈન્ટ આપણે પૂરો કરીએ. હવે તો કે ભાઈ એની એનું મહેનતાણું શું, એનો પગાર, એની સેલેરી એને આપણે કઈ રીતના કરશું, તો હવે એની વાત કરીએ. તો પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કંપનીના ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય છે. કેવા? પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટર હોય એને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી સિવાય કેટલું, તો કે ચોખ્ખા નફાના 5% સુધી આપી શકાય છે. હવે તો કે આવા બધા એમસીક્યુ બહુ આવે છે, આ વાળો એમસીક્યુ પણ આવે છે કે પૂર્ણ સમયના ડિરેક્ટરને કેટલું મહેનતાણું આપી શકાય છે, તો કે ચોખ્ખો નફો જે હોય એના 5%. પહેલું, ખંડ સમયના મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું કંપનીની સામાન્ય સભાની મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% કરતાં વધુ આપી શકાય નહીં. કેવા? ખંડ સમયના છે એને, તો કે ભાઈ એને સામાન્ય સભાની મંજૂરી સિવાય એટલે કે મંજૂરી વિના ચોખ્ખા નફાના 1% વધારે આપી શકાય નહીં. પૂર્ણ સમયને 5%, પછી જે ખંડ સમયના છે એને 1%. મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈઓ અનુસાર અથવા નિયમન પત્ર અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરી શકાય છે. એને મહેનતાણું કઈ રીતે આપવું એ તમે કંપની ધારાની જોગવાઈ અનુસાર નક્કી કરો, નિયમન પત્ર અનુસાર નક્કી કરો, અથવા તો કંપનીના ઠરાવ અનુસાર તમે એને નક્કી કરી શકો છો. જ્યારે કંપની ધારા મુજબ કંપનીએ કોઈ ધારાધોરણનું પાલન ન કર્યું હોય ત્યારે જો પુનઃ તૈયાર કરેલ નાણાકીય હિસાબો મુજબ જો મેનેજિંગ ડિરેક્ટરને વધુ નાણાં ચૂકવેલા હોય તો તે વધારાની રકમ વસૂલ કરી શકાય છે. શું? તો કે ભાઈ કંપનીએ શું છે, તો કે ધારાધોરણોનું પાલન ન કર્યું હોય અને ફરી પાછા હિસાબો જે કંપનીના નાણાકીય હિસાબો છે એ તૈયાર કર્યા હોય, તો પહેલી વારમાં એવું થયું હોય કે કદાચ એને વધારે પૈસા ચૂકવાઈ ગયા હોય, તો પછી જ્યારે ફરી પાછા હિસાબો થાય ત્યારે શું છે, તો કે એને જે કાંઈ પણ વધારાની રકમ આપી છે એ પછી પાછી લઈ લેવાની છે. મેનેજિંગ ડિરેક્ટરને પદ ગુમાવવા બદલ વળતરની ચૂકવણી કરી શકાય. આ પ્રકારનું વળતર અન્ય સંચાલકોને ચૂકવી શકાય નહીં. તો હવે શું કહે છે કે મેનેજિંગ ડિરેક્ટર છે એ જો એનું પદ ગુમાવશે તો એને તમે વળતરની ચૂકવણી કરી શકો છો, પણ આવા પ્રકારનું વળતર અન્ય કોઈ સંચાલકને આપવામાં આવતું નથી. પણ કંપની ફળચામાં જાય, મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે, વિશ્વાસઘાત કરે, બેદરકારી કરે, પોતાના હોદ્દાનો અંત લાવવા પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાગ લીધો હોય તો આવું વળતર ચૂકવવામાં આવતું નથી. જો એને પોતાનું પદ ગુમાવવા બદલ એને તમે વળતર આપી શકો છો, પણ જો કંપની ફળચામાં હોય, મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપવાના હોય, એને કંઈ વિશ્વાસઘાત કર્યો હોય, એની કંઈ બેદરકારી હોય, એને પોતાનો હોદ્દાનો અંત લાવવા માટે પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે કોઈ પણ રીતે એવું કોઈ કામ કર્યું હોય, તો પછી એને આ પ્રકારનું વળતર જે છે એ આપવામાં આવશે નહીં. તો અહીંયા આપણે વાત કરી કે જે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર છે એનું મહેનતાણું, એની એનો પગાર અથવા તો એની સેલેરી. તો 2 પોઈન્ટ હતા, એની લાયકાત ગેરલાયકાત અને એનું મહેનતાણું. હવે તો કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મેનેજિંગ ડિરેક્ટરની સત્તાઓ અને ફરજો એના વિશેની ચર્ચા કરશું. બરાબર છે મિત્રો, આમ તો 5 પોઈન્ટ મહેનતાણાના અને 4 પોઈન્ટ છે ગેરલાયકાતના છે, બહુ અઘરા નથી. તોય છતાં જો એવું લાગશે તો તમે આવી શકો છો મારી પાસે શીખવા માટે, અને મને જો એવું લાગશે કે હજી એકાદી વાર રિપીટ કરવું પડે એમ છે તો ફરી પાછો હું પોઈન્ટને રિપીટ કરી દઈશ. ઓકે મિત્રો, સારું, ચલો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ વિડીયોને. નેક્સ્ટ વિડીયોની અંદર એનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એના વિશેની ચર્ચા કરશું. ઓકે, સારું, ચલો, થેન્ક યુ.